નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે SYBSC કેમિસ્ટ્રી એની અંદર બેઝી સીટી ઓફ એમાઇન આપણે જે યુનિટ જોઈ રહ્યા છે, નાઇટ્રોજન કન્ટેનિંગ ફંક્શનલ ગ્રુપ. તો નાઇટ્રોજન કન્ટેનિંગ ફંક્શનલ ગ્રુપ એટલે કે એની અંદર આપણે એમોનિયા પણ નાઇટ્રોજન કન્ટેનિંગ આપણને ફંક્શનલ ગ્રુપ જોવા મળે છે. એવી જ રીતના RNH2 એટલે કે એમાઇન, પ્રાઇમરી સેકન્ડરી ટર્શરી એમાઇન, એ પણ બધા આપણને નાઇટ્રોજન ફંક્શન છે જોવા, નાઇટ્રોજન કન્ટેનિંગ ફંક્શનલ ગ્રુપ જોવા મળે છે. તો નાઇટ્રોજન કન્ટેનિંગ ફંક્શનલ ગ્રુપ છે એનો આપણે ક્લાસિફિકેશન જોઈ ગયા છે, એનું નોમેનક્લેચર કેવી રીતના થાય આપણે અગાઉ જોઈ ગયા છે. હવે આજના આપણા લેક્ચરમાં બેઝી સિટી ઓફ એમાઇન આપણે જોઈશું. તો બેઝી સિટી ઓફ એમાઇન ફર્સ્ટ ઓફ ઓલ આપણે કોને કહેશું તેના વિશે જોઈએ. તો આપણે લોકોને ખ્યાલ છે કે એમોનિયા, એમોનિયા પાસે શું હોય છે, એક વન લોન પેર ઓફ ઇલેક્ટ્રોન આપણને જોવા મળે છે. જ્યારે એમોનિયા છે એ હાઇડ્રોજનનું સબસ્ટિટ્યુશન જ્યારે આર ગ્રુપ વડે કરે છે ત્યારે આપણને શું મળે છે, પ્રાઇમરી એમાઇન. પણ પ્રાઇમરી એમાઇન પાસે શું આપણને પ્રેઝન્ટ જોવા મળે છે, લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. એવી જ રીતના જ્યારે ટુ હાઇડ્રોજન એટલે કે એમોનિયા છે તે ટુ હાઇડ્રોજનનું શું કરે, સબસ્ટિટ્યુશન આર ગ્રુપ વડે કરે તો પણ આપણને શું જોવા મળે છે, વન લોન પેર ઓફ ઇલેક્ટ્રોન સેકન્ડરી એમાઇન મળે છે. એવી જ રીતના એમોનિયાના ત્રણે ત્રણ હાઇડ્રોજનનું સબસ્ટિટ્યુશન જ્યારે આર ગ્રુપ વડે થાય છે ત્યારે આપણને શું મળે છે, ટર્શરી એમાઇન. બટ ટર્શરી એમાઇન પાસે પણ શું આપણને જોવા મળે છે, લોન પેર. તો અહીંયા તમે જોઈ શકો છો એમોનિયા પાસે લોન પેર છે, પ્રાઇમરી સેકન્ડરી અને ટર્શરી ત્રણે ત્રણ એમાઇન ગ્રુપ છે તેની પાસે પણ લોન પેર જોવા મળે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આઈડિયા ક્લિયર કરીએ કે વોટ મીન બેઝિસિટી ઓફ એમાઇન. તો બેઝિસિટી ઓફ એમાઇન આપણે જોઈએ તો જે ફંક્શનલ ગ્રુપ પાસે, જેની પાસે ઇલેક્ટ્રોન ડોનેટ કરવાની કેપેસિટી સારી છે, એ જ ફંક્શનલ ગ્રુપને આપણે શું કહેશું, એ જ કેપેસિટીને બેઝિસિટી ઓફ એમાઇન. ધારો કે ત્રણે ત્રણ અહીંયા તમને આપેલા છે સ્ટ્રક્ચર, ધારો કે એમાઇન અને એમોનિયા આપેલું છે, બધાની પાસે લોન પેર છે. બટ અહીંયા તમને ચારે જે સ્ટ્રક્ચર આપેલા છે એમાં અમુકની ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરવાની કેપેસિટી સારી હશે, અમુકની વીક જોવા મળે છે. તો એના માટે આપણે એના અલગ અલગ છે તે કેરેક્ટરિસ્ટિક જોઈએ, અથવા એની કેરેક્ટરિસ્ટિકના આધારે આઈડેન્ટિફાઈ કરીએ કે ક્યાં ફંક્શનલ ગ્રુપની કેરેક્ટરિસ્ટિક ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરવાની સારી છે, એ જ કમ્પાઉન્ડને આપણે એની બેઝિક કેરેક્ટરી પણ બેસ્ટ કહી શકીએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ બેઝિસિટી ઓફ એમાઇન કોને કહેશું કે જેની પાસે ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરવાની કેપેસિટી સારી છે એને જ આપણે શું કહેશું, બેઝિક એમાઇન. તો હવે એમાઇનની અંદર જોઈએ તો એમાઇનની અંદર મેઇનલી ટુ ટાઈપ, થ્રી ટાઈપ છે, પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન અને ટર્શરી એમાઇન. તો ત્રણેયની બેઝિસિટી આપણે મેઇનલી અલગ અલગ ઇફેક્ટના આધારે એની બેઝિસિટી આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ પ્લસ આઈ ઇફેક્ટ, કે પ્રાઇમરી સેકન્ડરી ટર્શરી તમને એમાઇન આપેલો છે તો એની અંદર બેઝિક કેપેસિટી અથવા બેઝિસિટી કોની વધારે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ એમાઇન છે, તો પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન, ટર્શરી ત્રણેય પાસે શું આવેલું છે, લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. એટલે આપણી પાસે જે એમાઇન છે તેને આપણે શું કહીશું, લેવિસ બેઝ. તો લુઇસ બેઝ આપણી પાસે પ્રેઝન્ટ છે તો બેઝની કેપેસિટી શું હોય છે, ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરવાની. તો આપણી પાસે આ એમાઇન છે તેને આપણે લુઇસ બેઝ કહીશું તો બેઝની કેપેસિટી ઇલેક્ટ્રોન ડોનેટ કરવાની છે. બટ ઇલેક્ટ્રોન ડોનેટ કરવાની કેપેસિટી બધાની અલગ અલગ હોય છે, તો શા માટે અલગ હોય છે, શાના આધારે અલગ હોય છે તે આપણે જોઈશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈશું પ્લસ આઈ ઇફેક્ટ, એટલે કે પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. તો હવે આપણે પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ કોને કહેશું, તો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટ્રક્ચર લઈએ તો આપણી પાસે શું આવેલું છે, અને આપણે પ્રાઇમરી એમાઇન કહીશું, પ્રાઇમરી એમાઇન. એવી જ રીતના સેકન્ડરી એમાઇન નું સ્ટ્રક્ચર લઈએ તો, અને સેકન્ડરી એમાઇન કહીશું. એવી જ રીતના આપણે ટર્શરી એમાઇન લઈએ, ટર્શરી એમાઇન. તો હવે આપણે આની અંદર ઇન્ડક્ટિવ ઇફેક્ટ જોવાની છે કે ઇન્ડક્ટિવ ઇફેક્ટના બેઝ પર આપણને કેવી રીતના શું જોવા મળે છે, તો કે બેઝિસિટી
અથવા ત્રણેય તમને પ્રાઇમરી સેકન્ડરી ટર્શિયરી એમાં આપેલું છે એટલે ઇન્ડક્ટિવ ઇફેક્ટના આધારે એની બેઝિસિટી તમે કેવી રીતના આઈડેન્ટિફાઈ કરશો તો ઇન્ડક્ટિવ ઇફેક્ટનો મતલબ શું થશે કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે કે ઇલેક્ટ્રોન પેર ઈઝીલી ડોનેટ કરી શકે અથવા એની પાસે એવું ડેન્સ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ છે જે ઇલેક્ટ્રોનને પુશ કરે છે ઇલેક્ટ્રોનને મૂવ કરે છે અથવા ટ્રાન્સફર કરવા માટે ઇલેક્ટ્રોનને શું કરે છે મોટિવેટ કરે છે તો અહીંયા જોઈ શકો છો કે તમને એક જ આર ગ્રુપ મળે છે આર ગ્રુપ શું કરશે નાઇટ્રોજનને પુશ કરશે એટલે ઇલેક્ટ્રોન ડોનેટ થઈ શકે અહીંયા એક જ આર ગ્રુપ પ્રેઝન્ટ છે અહીંયા 2 આર ગ્રુપ તમને પ્રેઝન્ટ જોવા મળે છે જે ઇલેક્ટ્રોનને ડોનેટ કરે છે એવી જ રીતના ટર્શિયરી એમાઇનમાં જોઈ શકો છો ત્રણેય આર ગ્રુપ તરીકે આપણે કોઈ પણ આલ્કાઇલ ગ્રુપ છે તે લઈ શકીએ છીએ અહીંયા આપણે એલિફેટિક એમાઇનની વાત કરીએ છીએ તો ટર્શિયરી એમાઇન પ્રેઝન્ટ એની અંદર ત્રણ આર ગ્રુપ ત્રણ ડેન્સ કમ્પાઉન્ડ છે એ શું કરે છે અહીંયા ઇલેક્ટ્રોનને પુશ કરે છે ઇલેક્ટ્રોનને ફ્રી થવા માટે પોતે મોટિવેટ કરે છે તો ટર્શિયરી એમાઇન પાસે 3 આર ગ્રુપ પ્રેઝન્ટ છે એટલે શું કરશે ઇલેક્ટ્રોન છે તે ઇઝીલી દૂર થવાની કેપેસિટી ધરાવે છે તો અહીંયા તમે જોશો ઇન્ડક્ટિવ ઇફેક્ટના આધારે આપણે બેઝિસિટીનો ઓર્ડર જોઈએ તો શું જોવા મળશે ટર્શિયરી એમાઇન છે તે ઇઝીલી ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકશે કારણ કે એની પાસે ત્રણ આર ગ્રુપ છે ત્રણેય આર ગ્રુપ શું કરે છે અને ધક્કો મારે છે નાઇટ્રોજનને કે ઇલેક્ટ્રોન દૂર થઈ છે એવી જ રીતના સેકન્ડરી એમાઇન પાસે 2 આર ગ્રુપ છે એટલે સેકન્ડરી એમાઇનમાં શું થશે ઇલેક્ટ્રોન ટર્શિયરી બાદ એમાં ઇલેક્ટ્રોન થશે એવી જ રીતના પ્રાઇમરી એમાઇન તો પ્રાઇમરી એમાઇન પાસે માત્ર એક જ આર ગ્રુપ છે જે એટલું પુશ નહીં કરી શકે કે ઇલેક્ટ્રોન ડોનેટ થાય તો લાસ્ટમાં કોણ આવશે પ્રાઇમરી એમાઇન તો ઇન્ડક્ટિવ ઇફેક્ટના આધારે પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટના આધારે આપણે શું નક્કી કરી શકીએ છીએ કે ટર્શિયરી એમાઇનની બેઝિસિટી સૌથી વધારે આપણને જોવા મળે છે એટલે ટર્શિયરી એમાઇનની અંદર આવેલા ઉપર ઇલેક્ટ્રોન જે પેર આવેલી છે ઇઝીલી બીજાને ડોનેટ કરી શકે છે નેક્સ્ટ સેકન્ડરી એન્ડ પ્રાઇમરી તો આવી રીતના ઇન્ડક્ટિવ ઇફેક્ટના આધારે આપણે બેઝિસિટી કન્સિડર કરી શકીએ છીએ હવે આપણે જોઈએ કે એમાઇન છે એની અંદર પ્રાઇમરી સેકન્ડરી ટર્શિયરી એમાઇન તમારી પાસે પ્રેઝન્ટ છે તો અલગ અલગ ફોર્મમાં હોઈ શકે ગેસિયસ ફોર્મમાં હોઈ શકે લિક્વિડ ફોર્મમાં હોઈ શકે અથવા સોલ્વેશન ફોર્મમાં પ્રેઝન્ટ આપણને જોવા મળે સોલ્વેશન એટલે કે આપણી પાસે પ્રાઇમરી સેકન્ડરી ટર્શિયરી એમાઇન છે એની તમે વોટર જોડે રિએક્શન આપો તો કેટાઇન ફોર્મ કરશે એને સોલ્વેશન ફોર્મ કહેશો તો આજે આપણને ઓર્ડર મળેલો છે જો લિક્વિડ ફોર્મમાં અથવા ગેસિયસ ફોર્મમાં એમાઇન છે તો આપણને બેઝિસિટીનો ઓર્ડર આ પ્રમાણે મળે છે ફર્સ્ટ ઓફ ઓલ ટર્શિયરી ધેન સેકન્ડરી એન્ડ પ્રાઇમરી હવે સેકન્ડ આપણે ઇફેક્ટ જોશું સોલ્વેશનના આધારે સેના આધારે જોશું તો કે સોલ્વેશનના આધારે હવે સોલ્વેશનના આધારે આપણે બેઝિસિટી ઓફ એમાઇન જોશું તો કેવી રીતના જોશું તો સોલ્વેશનમાં આપણને લોકોને ક્યાં છે પ્રાઇમરી એમાઇન છે ધારો કે મારી પાસે એમોનિયા છે એમોનિયાની રિએક્શન હું વોટર જોડે કરીશ તમને શું મળે NH4+OH- આવી રીતના મને મળે છે એવી જ રીતના મારી પાસે પ્રાઇમરી એમાઇન છે તો પ્રાઇમરી એમાઇનની વોટર જોડે હું રિએક્શન કરીશ તો શું મળે આપણને RNH3+ OH- કે પ્રોટોનેશન થાય અહીંયા વોટર પાસે H+OH- છે H+ આ પોતે લઈ લેશે એમોનિયા અને શું બનાવશે પોતે કેટાયન એવી જ રીતના સેકન્ડરી એમાઇન છે એની રિએક્શન જ્યારે વોટર ડાયરે કરો ત્યારે શું મળે આપણને R2NH2+OH- આવી રીતના મળશે એવી જ રીતના ટર્શિયરી એમાઇન એટલે R3N છે એની H2R રિએક્શન કરો શું મળશે તમને R3NH+OH- આવી રીતના આપણને મળે એને આપણે અહીંયા સ્ટ્રક્ચર પ્રમાણે લખીએ તો કે આપણે પ્રાઇમરી સેકન્ડરી ટર્શિયરીની જ્યારે વોટર ડાયરે રિએક્શન કરીએ તો આપણને સોલ્યુશન ફોર્મ મળે છે તો સોલ્યુશન ફોર્મ છે એની બેઝિસિટી આપણે કેવી રીતના કન્સિડર કરશું તે જોઈએ કે લિક્વિડ અને ગેસિયસ ફોર્મમાં જ્યારે આપણી પાસે એમાઇન પ્રેઝન્ટ હતું તો આપણને લોકોને ખ્યાલ આવ્યો કે બેઝિસિટી આપણે આધારે કન્સિડર કરી શકીએ છીએ હવે સોલ્યુશન ફોર્મમાં જ્યારે આપણી પાસે પ્રાઇમરી સેકન્ડરી ટર્શિયરી એમાઇન છે તો એની બેઝિસિટી કન્સિડર કરશો તો ફર્સ્ટ ઓફ ઓલ પ્રાઇમરી એમાઇન શું બનાવે છે RNH3+ બનાવશે આ પ્રાઇમરી એમાઇન નેક્સ્ટ આવશે સેકન્ડરી એમાઇન તો સેકન્ડરી એમાઇન શું કરે છે 1 પ્રોટોન લઈને પોઝિટિવ બનાવે છે અને સેકન્ડરી એમાઇન કહીશું એન્ડ ટર્શિયરી એમાઇન તો શું
થાય છે આ ગ્રુપ છે એક પ્રોટોન લઈને પોઝિટિવ ટર્શિયરી એમાઇન એટલે કે ત્રણે ત્રણ કેટાયન ફોર્મ કરે છે તો હવે આની અંદર આપણે જોવાનું છે કે ત્રણે આપણને જે કેટાયન ફોર્મ થાય છે એમાં સૌથી વધારે બેઝિસિટી સોલ્યુશન ફોર્મમાં જ્યારે એમાઇન ગ્રુપ છે તો એની બેઝિસિટી કોની સૌથી વધારે છે તો હવે આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે એમોનિયા છે સિમ્પલી એમાઇન જે સોર છે અથવા લોઅર ગ્રુપ લોઅર મેમ્બર ઓફ એમાઇન છે શું કરે છે મોસ્ટ ઓફ વોટર સોલ્યુબલ જોવા મળે છે બીકોઝ ઓફ નેગેટિવિટી ઓફ નાઇટ્રોજન નાઇટ્રોજનની નેગેટિવિટી આપણને કેવી જોવા મળે છે ઓક્સિજન કરતાં ઓછી તો નાઇટ્રોજન છે શું કરે છે અહીંયા વોટરના મોલેક્યુલને અટ્રેક્ટ એટલે સોરી નાઇટ્રોજનની અંદર હાઇડ્રોજન છે વોટર મોલેક્યુલને અટ્રેક્ટ કરે તો અહીંયા H2O જોડાય એવી જ રીતના અહીંયા OH2 જોડાય આની જોડે OH2 છે બોન્ડ બનાવવાની કેપેસિટી ધરાવે કે જેવું તમે પ્રાઇમરી એમાઇન વોટરમાં નાખશો એટલે વોટર શું કરશે આપણા પ્રાઇમરી એમાઇનના હાઇડ્રોજન અને હાઇડ્રોજન બોન્ડથી બાઇન્ડ થવાનું કામ કરે છે એવી જ રીતના આની અંદર શું થશે વોટર મોલેક્યુલથી બાઇન્ડ થવાનું કામ થશે અહીંયા એક જ હાઇડ્રોજન છે એક હાઇડ્રોજન અને વોટર મોલેક્યુલ બાઇન્ડ થશે તો હવે તમે અહીંયા જોઈ શકો છો પોસિબિલિટી આપણને શું જોવા મળશે તો કે પ્રાઇમરી એમાઇન પ્રેઝન્ટ છે થ્રી વોટર મોલેક્યુલ આરે બોન્ડ પ્રિપેર કરે છે તો જ્યારે પણ બોન્ડ બને છે ત્યારે શું પ્રોસિજર થાય અહીંયા મારી પાસે કમ્પાઉન્ડ છે બીજું કમ્પાઉન્ડ છે બેની વચ્ચે હું બોન્ડ પ્રિપેર કરીશ ત્યારે એનર્જી શું થાય છે રિલીઝ થાય કે જોઈએ તો કે બોન્ડ બને ત્યારે એનર્જી રિલીઝ થાય છે તો અહીંયા થ્રી બોન્ડ બને છે તો વધારેમાં વધારે એનર્જી રિલીઝ થશે અહીંયાથી કઈ એનર્જી રિલીઝ થાય છે અહીંયાથી એવી રીતના વધારે એનર્જી રિલીઝ થાય છે તે યાદ રાખવાનું એનર્જી જેમ ઓછી એમ સ્ટેબિલિટી કમ્પાઉન્ડની વધારે જેમ એનર્જી ઓછી એમ સ્ટેબિલિટી કમ્પાઉન્ડની વધારે તો પ્રાઇમરી એમાઇનમાં ત્રણ હાઇડ્રોજન એચ બોન્ડ બનાવે છે હાઇડ્રોજન બોન્ડ બનાવે છે એટલે વધારેમાં વધારે એનર્જી રિલીઝ કરે છે એમ સ્ટેબિલિટી વધારે થઈ તો જેમ સ્ટેબિલિટી વધારે એમ ઓલસો બેઝિસિટી શું થશે વધારે આપણને જોવા મળશે તો અહીંયા સ્ટેબિલિટી વધારે છે એટલે પ્રાઇમરી એમાઇનની બેઝિસિટી કેવી થશે વધારે જોવા મળશે એવી જ રીતના સેકન્ડરી એમાઇન તો એની પાસે ટુ હાઇડ્રોજન છે જે હાઇડ્રોજન બોન્ડથી જોડાય છે તો ટુ હાઇડ્રોજન બોન્ડથી જોડાય છે એટલે ટુ હાઇડ્રોજન બોન્ડની એનર્જી રિલીઝ થશે તો એની સ્ટેબિલિટી કોના કરતાં ઓછી હશે પ્રાઇમરી કરતાં ઓલસો ટર્શિયરીમાં એક જ હાઇડ્રોજન હાઇડ્રોજન બોન્ડથી જોડાય છે એટલે આની સ્ટેબિલિટી સૌથી ઓછી હશે બટ ટર્શિયરી એમાઇનની એનર્જી સૌથી વધારે હશે તો વધારે એનર્જી છે એટલે સ્ટેબિલિટી ઓછી થશે સ્ટેબિલિટી ઓછી તો બેઝિસિટી ઓછી થશે તો સોલ્યુશન બેઝના આધારે આપણે જોઈએ તો પ્રાઇમરી એમાઇનની બેઝિસિટી સૌથી વધારે સેકન્ડરી ધેન ટર્શિયરી તો તમે જોઈ શકો છો કે સોલ્યુશનના આધારે જોઈએ તો બેઝિસિટી ક્રમમાં આપણને સાવ ઉલટું જોવા મળે છે ઈશેના આધારે તો કે વોટર જ્યારે જોડે રિએક્શન બનાવે છે ત્યારે જેમ એનર્જી રિલીઝ થશે એમ સ્ટેબિલિટીમાં શું થશે આપણને વધારો જોવા મળશે કે એનર્જીમાં જેમ જેમ ઘટાડો થશે એમ સ્ટેબિલિટીમાં વધારો થશે અને જેમ સ્ટેબિલિટી વધે એમ બેઝિસિટીમાં પણ શું થાય વધારો તો સોલ્યુશનના બેઝ ઉપર આપણે ડિગ્રી ઓફ જોઈએ કે બેઝિસિટીનો ક્રમ જોઈએ તો કેવી રીતના બતાવે છે આપણને પ્રાઇમરી સૌથી વધારે બેઝિક ધેન સેકન્ડરી ધેન ટર્શિયરી આપણને તો તમે જોઈ શકો છો કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ એન્ડ સોલ્યુશન ઇન્ડક્ટિવ ઇફેક્ટમાં કેવા પ્રકારનું એમાઇન હશે તો કે લિક્વિડ એન્ડ ગેસિયસ ફોર્મ એન્ડ એકવિયસ ફોર્મ પણ હોઈ શકે બટ સોલ્યુશન ફેઝની અંદર કે એમાઇનની રિએક્શન તમે વોટર હારે કરો સોરી કેટાયન ફોર્મ થાય છે જ્યારે એવા ફોર્મમાં તમારું એમાઇન પ્રેઝન્ટ છે કેટાયન ફોર્મમાં એમાઇન પ્રેઝન્ટ છે ત્યારે એનો બેઝિસિટી ક્રમ શું હોય છે પ્રાઇમરી સેકન્ડરી ધેન ટર્શિયરી લેસ જોવા મળે ધેન અધર ટાઈપ આપણે જોઈએ તેના આધારે આપણે કન્સિડર કરી શકીએ કે બેઝિસિટીનું આપણે કાઉન્ટ કેવી રીતના કરીશું તો જેવી રીતના તમને ક્વેશ્ચન પૂછે છે તેના આધારે તમે બેઝિસિટીનો આઈડિયા આપી શકો છો નેક્સ્ટ સ્ટીયરિંગ હિન્ડ્રન્સ તો સ્ટીયરિંગ હિન્ડ્રન્સ ઇફેક્ટ કોને કહેશું કે આપણી પાસે એમાઇન ફંક્શનલ ગ્રુપ છે એની જોડે છે આ ગ્રુપ જોડાયેલા છે તો સ્ટીયરિંગ હિન્ડ્રન્સનો મતલબ એવો થશે કે નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે પણ જો એની આજુબાજુ જોડાયેલા જે આર ગ્રુપ છે જેમ નાનું આર ગ્રુપ ઓછું આર ગ્રુપ તેમ એની ઇલેક્ટ્રોન મૂવ કરવાની કેપેસિટી વધારે બટ જેમ મોટું આર ગ્રુપ છે એટલે કે ક્રાઉડ વધારે ઇલેક્ટ્રોન દૂર કરવાની કેપેસિટી ઓછી તમને જોવા મળશે તો સ્ટીયરિંગ હિન્ડ્રન્સના આધારે આપણે જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ પ્રાઇમરી એમાઇન
પ્રાઇમરી ઈએમઆઈ નું સ્ટ્રક્ચર થશે, એવી જ રીતના સેકન્ડરી ઈએમઆઈ, એવી જ રીતના ટર્શિયરી ઈએમઆઈ, ટર્શિયરી, સેકન્ડરી એન્ડ પ્રાઇમરી. તો ત્રણેય ઈએમઆઈ તમને આપેલા છે. આપણે સ્ટીયરિંગ હિન્ડ્રન્સ ઇફેક્ટના આધારે બેઝિસિટી કન્સિડર કરીએ છીએ તો શું થશે? સ્ટીયરિંગ હિન્ડ્રન્સ એટલે કે નાઇટ્રોજન છે, નાઇટ્રોજનની આજુબાજુ જે ગ્રુપ જોડાયેલા છે એ ગ્રુપ જેમ ઓછું અથવા જેમ નાનું ઇલેક્ટ્રોન ડોનેટ કરવાની કેપેસિટી કેવી હશે? વધારે છે, કારણ કે બધા નાઇટ્રોજન પાસે શું આવેલું છે? લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. તો એના આધારે શું થશે? તો કે અહીંયા પ્રાઇમરી ઇમેન પાસે શું હોય? એક જ આર્બિટલ છે, ત્યાં આપણે મિથાઈલ ઇથાઈલ પ્રોપાઇલ બ્યુટાઇલ કોઈ પણ હોઈ શકવાનું છે. તો જેમ આ ગ્રુપ મોટું એમ ઇલેક્ટ્રોન દૂર કરવાની કેપેસિટી ઓછી, જેમ ગ્રુપ નાનું એમ ઇલેક્ટ્રોન દૂર કરવાની કેપેસિટી વધારે. તો હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજન આપણને લોકોને ખ્યાલ છે એક જ ઇલેક્ટ્રોન વાળું છે, એની કેપેસિટી આ ઇલેક્ટ્રોનને રોકવાની છે નહીં, ઇઝીલી ઇલેક્ટ્રોન દૂર થઈ જશે. આની પાસે બે આર ગ્રુપ છે એટલે કે કોઈ પણ બે આલ્કાઈલ ગ્રુપ હશે શું કરશે? ઇલેક્ટ્રોનને દૂર કરવામાં થોડી મુશ્કેલી આપશે. બટ ટર્શિયરી ઇમેજમાં શું જોવા મળે છે આપણને? તો કે અહીંયા ત્રણે આર ગ્રુપ છે, કેવા છે? હિન્ડ્રન્સ કમ્પાઉન્ડ અને મિથાઈલ પ્રોપાઇલ કોઈ પણ આલ્કાઈલ ગ્રુપ હશે તો અહીંયા ક્રાઉડ જમા થઈ જાય છે અને એટલે ઇલેક્ટ્રોન ઇઝીલી બહાર નીકળી શકતા નથી. તો એના આધારે જો આપણે નંબર ડિવાઈડ કરીએ તો પ્રાઇમરી ઇમેજ કેવું હશે? સૌથી વધારે બેઝિક, ધેન સેકન્ડરી, ધેન ટર્શિયરી. તો આપણે સ્ટીયરિંગ હિન્ડ્રન્સના આધારે જો કન્સિડર કરીએ તો સૌથી વધારે બેઝિક કોણ જોવા મળશે? પ્રાઇમરી ઇમેજ, ધેન સેકન્ડરી એન્ડ ટર્શિયરી. તો તમે જોઈ શકો છો આના આધારે કે જો પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટના આધારે આપણે બેઝિસિટી કન્સિડર કરીએ તો સૌથી બેઝિક કોણ થશે? તો કે ટર્શિયરી ઇમેજ. સોલ્વેશન અને સ્ટીયરિંગ હિન્ડ્રન્સની બાબતે આપણે કન્સિડર કરીએ તો આપણને પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શિયરી આવી રીતના રેશિયો જોવા મળે છે. તો આના આધારે આપણે બેઝિસિટીનો ક્રમ કોઈ પણ આપણને ક્વેશ્ચન પૂછે છે તો કેના બેઝ પર બેઝિસિટી પૂછે છે એના આધારે આપણે બેઝિસિટીનો ક્રમ છે તે દર્શાવી શકીએ છીએ. હવે આપણે જોઈએ આપણી પાસે એલિફેટિક એમાઇન એન્ડ એરોમેટિક એમાઇન છે. તો એના માટે આપણે જોઈએ કે હવે આપણી પાસે એલિફેટિક એમાઇન છે અને એરોમેટિક એમાઇન છે. તો એલિફેટિક એમાઇન અથવા એરોમેટિક એમાઇનની અંદર કોની બેઝિસિટી વધારે હશે? આજે ત્રણ આપણે ઇફેક્ટ જોઈ ગયા કે પોઝિટિવ આઈ ઇફેક્ટ, સોલ્વેશન એન્ડ સ્ટીયરિંગ ઇન્ડેક્સ. આપણે કોના માટે જોઈ ગયા? તો કે એલિફેટિક એમાઇન એની અંદર પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શિયરી એમાઇન છે તેમાં કોની બેઝિસિટી વધારે છે આપણે જોઈ ગયા. હવે એલિફેટિક એમાઇનની બેઝિસિટી વધારે અથવા એરોમેટિક તેના વિશે જોઈશું. તો એલિફેટિક એમાઇન ધારો કે આપણે એમોનિયા લઈએ, એમોનિયા પાસે શું છે? લોન પેર છે. એવી જ રીતના આપણે એરોમેટિક એમાઇન, એરોમેટિક એમાઇન તરીકે આપણે કોને લઈશું? એનિલીન. અને નેક્સ્ટ આપણે એલિફેટિક તરીકે કોને લીધેલું છે? એમોનિયા. તો અહીંયા આપણે બંનેની પાસે લોન પેર છે, પણ શું થાય છે? હવે અહીંયા તમે જોઈ નીકળો બેઝિસિટી કોની વધારે છે? તો કે એમોનિયા કરતા તો આપણને ખ્યાલ છે કે જે પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શિયરી એલિફેટિક એમાઇન્સ છે એમોનિયા કરતા એમાઇન્સની બેઝિસિટી આપણને વધારે જોવા મળે છે બીકોઝ ઓફ પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ એમાઇનની અંદર વધારે જોવા મળે છે. બટ હવે એમોનિયા અને એનિલિનની બેઝિસિટી આપણે કન્સિડર કરીશું તો કેવી રીતના? એમોનિયા પાસે લોન પેર છે તો અહીંયા ત્રણે હાઇડ્રોજન છે. જો સોલ્યુશન પ્રમાણે આપણે કન્સિડર કરીએ તો ઇલેક્ટ્રોન શું કરશે? આ તો સ્ટીયર પોતે સોલ્યુશન ફોર્મમાં પોઝિટિવ આયન ઇફેક્ટ બતાવે છે. તો શું થાય છે આની અંદર? અથવા સ્ટીયરિંગ હિન્ડ્રન્સ પ્રમાણે જોઈએ તો ત્રણે પાસે HSI ગ્રુપ છે તો ઇઝીલી ઇલેક્ટ્રોનને દૂર કરશે. અને અહીંયા જોઈએ તો એનિલિન પાસે શું છે? એક ઇલેક્ટ્રોનની લોન પેર છે. તો અહીંયા તમે જોઈ શકો છો એનિલિનની અંદર અહીંયા જ્યારે એની મોટર હારે રિએક્શન થાય છે ત્યારે એનિલિન શું કરે છે? NH3 પ્લસ બનાવે છે. NH3 પ્લસ એટલે કેટાયન ફોર્મ કરે છે. કયો કેટાયન ફોર્મ કરે છે? તો કે એમોનિયમ કેટાયન છે તે ફોર્મ કરે છે. એન્ડ ઓલસો OH- આયન. એન્ડ એમોનિયા છે એની તમે વોટર આયન રિએક્શન કરો તો શું થશે? NH4 પ્લસ એન્ડ OH- આ પણ શું કરે છે? કેટાયન છે એનું ફોર્મેશન કરે છે. હવે તો બંને કેટાયનનું તો ફોર્મેશન કરે છે બટ શું થશે? એમોનિયા છે એની અંદર
અંદર આપણને રેઝોનન્સ સ્ટ્રક્ચર જોવા મળતું નથી. રેઝોનન્સ સ્ટ્રક્ચર એટલે કે એક તમને બેન્ઝીન રિંગ આપેલી છે એના ડિફરન્ટ ડિફરન્ટ આપણને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જોવા મળે છે. એન્ડ એની રિંગની અંદર શું થશે, અહીંયા આપણને રેઝોનન્સ સ્ટ્રક્ચર જોવા મળે છે. કેટલા રેઝોનન્સ જોવા મળે છે, તો કે 5 રેઝોનન્સ સ્ટ્રક્ચર. એટલે કે પ્રાઇમરી સિમ્પલી તમારી પાસે એલિફેટિક એમોનિયા છે, અથવા કોઈ પણ આપણે પ્રાઇમરી સેકન્ડરી એમાઇન લઈ લઈએ, તો એમાઇન શું હોય, પોતે આપણને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જોવા મળતું નથી. એટલે ઇલેક્ટ્રોન ઇઝી, એની પાસે તો કોઈ કામ જ નથી, તો ઇલેક્ટ્રોન ડોનેટ કરી દેશે. બટ એની રિંગ એટલે કે રિંગ સ્ટ્રક્ચર ઓફ એમાઇન છે એરોમેટિક એમાઇન, જેની અંદર શું થશે કે એરોમેટિક એમાઇન ની અંદરના ઇલેક્ટ્રોન શું કરે છે, રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ફોર્મ કરે છે. તો રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ફોર્મ કરતા હોવાના લીધે એના ઇલેક્ટ્રોન આની અંદર વપરાઈ જશે, એટલે ઇલેક્ટ્રોન દૂર કરવાની વાત તો આવતી જ નથી. તો આપણે આના આધારે કહી શકીએ કે એમોનિયા સોરી એરોમેટિક એમાઇન, અથવા આવી રીતના લખી શકું છું એરોમેટિક એમાઇન અને એલિફેટિક એમાઇન ની અંદર સૌથી વધારે બેઝિક કોણ હશે, તો કે એલિફેટિક એમાઇન. શા માટે એલિફેટિક એમાઇન સૌથી વધારે બેઝિક હશે, બીકોઝ ઓફ એરોમેટિક એમાઇન રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ફોર્મ કરે છે. તો એના આધારે રેઝોનન્સ ના આધારે શું જોવા મળે છે, આપણે ઇલેક્ટ્રોન નું પોતે ડોનેશન કરી શકતા નથી. હવે આપણે જોઈએ કે આપણને એની રીતના 5 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જોવા મળે છે. તો 5 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ના આધારે જોવા મળે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા એની લિંગનું સ્ટ્રક્ચર આપેલું છે અને ફર્સ્ટ સ્ટ્રક્ચર આપણે નામ આપીશું. હવે શું થશે અહીંયા કે એમોનિયા છે આના ઇલેક્ટ્રોન છે શું કરે છે, અહીંયા બોન્ડ ફોર્મ કરશે. અહીંયા બોન્ડ નું ફોર્મેશન કરશે. તો બે જે બોન્ડ છે જે પોઝેસ થયા છે તે પોસિબલ ના, બીકોઝ ઓફ કાર્બન ની વેલેન્સી 4 છે. તો ઇલેક્ટ્રોન શું કરશે અહીંયા, અને ઇલેક્ટ્રોન મૂવ થશે. તો અહીંયા આપણને કેવા પ્રકારનું સ્ટ્રક્ચર જોવા મળશે, તો કે આ બોન્ડ એઝ યુઝર, આ બોન્ડ એઝ યુઝર, અને અહીંયા શું થશે નોન પેર ઓફ અથવા નેગેટિવ ચાર્જ, અને અહીંયા શું થશે ડબલ બોન્ડ NH2 પ્લસ ફોર્મ જોવા મળશે આપણને, ડબલ બોન્ડ NH2 આપણને જોવા મળશે. હવે નેક્સ્ટ શું થશે અહીંયા સ્ટ્રક્ચર, કે આ ઇલેક્ટ્રોન છે શું કરે છે અહીંયા બોન્ડ નું ફોર્મેશન કરશે. તો બંને બોન્ડ બાજુમાં પોસિબલ ના હોય તો અહીંયા શું થશે ઇલેક્ટ્રોન છે તે મૂવ થશે. તો અહીંયા તમને સ્ટ્રક્ચર શું મળશે હવે, તો કે અહીંયા નો બોન્ડ એઝ યુઝ્યુઅલ આ બોન્ડ છે તો શું કરે છે નેગેટિવ ચાર્જ ફોર્મ કરે છે, અને અહીંયા છે તે પોઝિટિવ NH2 આપણને જોવા મળશે પોઝિટિવ ચાર્જ. હવે આપણે નેક્સ્ટ જોઈએ, તો નેક્સ્ટ શું થશે આ ઇલેક્ટ્રોન છે તે અહીંયા બોન્ડ નું ફોર્મેશન કરશે, અને આ ઇલેક્ટ્રોન છે તે અહીંયા ઇલેક્ટ્રોન પેર છે તેને મૂવ કરશે. તો અહીંયા આ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જોવા મળે, આ બોન્ડ એઝ યુઝ્યુઅલ, અહીંયા બોન્ડ ફોર્મેશન, અહીંયા નેગેટિવ ચાર્જ એન્ડ ડબલ બોન્ડ NH2 એન્ડ લાસ્ટ. હવે શું જોવા મળશે કે આ ઇલેક્ટ્રોન છે તે અહીંયા બોન્ડ નું ફોર્મેશન કરશે, એટલે ડબલ બોન્ડ ના ઇલેક્ટ્રોન છે તે પાછા પોતે લઈ લેશે ને એમોનિયા છે તે. તો હવે લાસ્ટ સ્ટ્રક્ચર શું જોવા મળશે NH2 એન્ડ ઓલસો લોન પેર એની પાછે આવી જશે. તો આવા પ્રકારે 1, 2, 3, 4 એન્ડ 5 સ્ટ્રક્ચર આપણને, કે આપણને એની રિંગ છે અથવા એરોમેટિક એમાઇન છે એના 5 સ્ટ્રક્ચર જોવા મળે છે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. તો જોઈ શકો છો એનો ઇલેક્ટ્રોન છે આ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ફોર્મ કરવામાં પોતે યુઝ થઈ જાય છે, એટલે એરોમેટિક એમાઇન છે તે ઇલેક્ટ્રોનને મૂવ કરી શકશે નહીં અથવા ઇલેક્ટ્રોનને ડોનેટ કરી શકશે નહીં. સો હવે તમે જોઈ શકો છો કે એના આધારે આપણે હવે બેઝિસિટીનો ક્રમ જોઈએ કે એલિફેટિક એમાઇન છે અથવા એરોમેટિક એમાઇન છે અથવા એમોનિયા તમને આપેલું છે એના આધારે આપણે બેઝિસિટીનો ક્રમ જોઈએ તો આપણને કેવી રીતના જોવા મળશે, તો કે એરોમેટિક એમાઇન અથવા આવી રીતના સિમ્પલ લખી શકીએ એરોમેટિક એમાઇન ની બેઝિસિટી સૌથી ઓછી જોવા મળે છે. એના પછી કોની ઓછી જોવા મળશે, તો કે એમોનિયાની. ઇન્ડક્ટિવ ઇફેક્ટના આધારે જોઈએ નેક્સ્ટ કોની જોવા મળશે પ્રાઇમરી એમાઇનની. આવી રીતના લખી શકીએ
प्राइमरी एमआई देन सेकेंडरी सबसे વધારે ઇન્ડક્ટિવ ઇફેક્ટ ના આધારે ટર્શિયરી એમઆઈ ની બેઝિસિટી સૌથી વધારે આપણે જોવા મળશે તો આમાંથી બેઝિસિટી ઓફ એમઆઈ કે બેઝિસિટી ઓફ એમઆઈ મેઇનલી આપણે સેના આધારે નક્કી કરી શકીએ છીએ તો કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ ના આધારે ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે કે ઇલેક્ટ્રોન કેવી રીતના જલ્દી પોતે ફટાફટ જે ઇલેક્ટ્રોન પે ડોનેટ કરી શકે છે કારણ કે આપણી પાસે એમઆઈ જે છે પ્રાઇમરી સેકન્ડરી એમઆઈ પોતે લુઇસ બેઝ છે અને લુઇસ બેઝ ની શું હોય છે ફંક્શન કે પોતે ઇલેક્ટ્રોન પે નું ડોનેશન કરી શકે હવે બેઝિસિટી ઓફ એમઆઈ એટલે કોણ ઇલેક્ટ્રોન નું પે નું ડોનેશન ફટાફટ કરી શકે છે તો આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ ના આધારે જોઈએ તો કેવી રીતના રેશિયો જો મળશે 3:1 એન્ડ સોલ્યુશન એન્ડ ઓલસો સ્ટીયરિંગ ઇન્ડ્યુસ ઇફેક્ટ ના આધારે જોઈએ તો આપણે આવી રીતના રેશિયો જોવા મળે છે તો જેવી રીતના આપણે એક્ઝામ માં ક્વેશ્ચન પૂછાય ના આધારે આપણે કન્સિડર કરી શકીએ છીએ ધેન એરોમેટિક એમાઈન એન્ડ એલિફેટિક એમાઈન તો એરોમેટિક એમાઈન કરતા એલિફેટિક એમાઈન શું હોય છે વધારે બેઝિક હોય છે એરોમેટિક એમાઈન ની બેઝિસિટી કરતા એલિફેટિક એમાઈન ની બેઝિસિટી કેવી આપણને જોવા મળે છે વધારે જોવા મળે છે હવે અહીંયા તમને હાઇડ્રોજન નું ધારો કે સબસ્ટિટ્યુશન આપણી પાસે કેટલીક છે તો હાઇડ્રોજન નું સબસ્ટિટ્યુશન આપણે અલગ અલગ રીતે જોવા મળે ધારો કે આપણી પાસે ઇલેક્ટ્રોન વિડ્રોઇંગ ગ્રુપ પણ હોઈ શકે અને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ પણ હોઈ શકે ધારો કે મારી પાસે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તરીકે કોણ આવે ક્લોરીન છે બ્રોમિન છે આયોડિન છે એમોનિયા છે એમોનિયાની અંદર એક બોન્ડ પેર હોય તો આપણી પાસે શું હોય ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે જો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જ્યારે નાઇટ્રોજન જોડે બાઇન્ડ થઈ રહ્યા છે તો એની જો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એટલે શું કરે ઇઝીલી પોતે ઇલેક્ટ્રોન નું ડોનેશન કરશે તો એની શું જોવા મળશે આપણે બેઝિસિટી સૌથી વધારે જોવા મળશે બટ હવે મારી પાસે ઇલેક્ટ્રોન વિડ્રોઇંગ ગ્રુપ છે તો ઇલેક્ટ્રોન વિડ્રોઇંગ ગ્રુપ તરીકે ધારો કે કાર્બોક્સિલિક એસિડ છે આલ્ડિહાઇડ છે અથવા નાઇટ્રોજન ડાયોક્સાઇડ ગ્રુપ છે ઇલેક્ટ્રોન વિડ્રોઇંગ ગ્રુપ છે એટલે કે ઇલેક્ટ્રોન ને એક્સેપ્ટ કરવાનું કામ કરે છે તો ઇલેક્ટ્રોન ને એક્સેપ્ટ કરવાનું કામ કરે તો ઓબ્વિયસલી આપણે કહી શકીએ કે આની બેઝિસિટી આપણને ઓછી જોવા મળે છે તો એના આધારે જોઈએ તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ ની બેઝિસિટી સૌથી વધારે છે એનાથી ઓછી બેઝિસિટી કોની હોય તો કે એમોનિયાની એનાથી સૌથી ઓછી બેઝિસિટી ઇલેક્ટ્રોન એક્સેપ્ટ ઇલેક્ટ્રોન વિડ્રોઇંગ ગ્રુપ એટલે કે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે એની બેઝિસિટી સૌથી ઓછી આપણને જોવા મળે છે તો બેઝિસિટી ઓફ એમાઈન કે બેઝિસિટી ઓફ એમાઈન મેઇનલી એલિફેટિક એમાઈન માં ત્રણ રીતે તમે આઈડેન્ટિફાય કરી શકો છો ફર્સ્ટ ઓફ ઓલ